ધોરણ 11ના વિષય બાયોલોજીમાં પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિનો આજે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે આજના લેક્ચર 4.4માં સૌપ્રથમ જોઈ છે કે સીધો અને પરોક્ષ વિકાસ વચ્ચે શું તફાવત છે. સીધો વિકાસ કેને કહેવાય અને પરોક્ષ વિકાસ કેને કહેવાય? તો સીધો વિકાસ જે પ્રાણીઓમાં ઈંડામાંથી અંડકોષમાંથી કે ફલિતાંડમાંથી, ઈંડા એટલે આપણે અહીં કહીએ અંડકોષ કહેશું, અંડકોષ જ્યારે શુક્રકોષ દ્વારા ફલિત થાય એટલે આપણે એને ફલિતાંડ કહીએ છીએ. આ ફલિતાંડમાંથી ઉત્પન્ન થતો સજીવ એ તેના પિતૃઓને મળતો આવે, જેમ કે મનુષ્ય કે પ્રાણી સસ્તન પ્રાણીઓ છે તો એના અંડપિંડમાંથી ઉત્પન્ન થતો અંડકોષ એ નરના શુક્રપિંડમાંથી આવતા શુક્રકોષો દ્વારા અંડવાહિનીમાં ફલન પામે છે અને ફલન થયા બાદ એ ફલિતાંડ કહેવાય છે. એ ફલિતાંડ એ ગર્ભાશય કોથળીમાં, માદાના ગર્ભાશય કોથળીમાં એનું સ્થાપન થાય છે અને ત્યાર પછી એ ગર્ભનો વિકાસ થાય છે અને આસ્તે આસ્તે એ ગર્ભ એ સંપૂર્ણ શરીરરચના પ્રાપ્ત કરે છે. હવે જ્યારે આ શરીરરચના પ્રાપ્ત કરે ત્યારે એ પ્રાણી એના પિતૃને લગતા જ લક્ષણો ધરાવતો હોય, અથવા આપણે એમ કહીએ કે એના પિતૃ જેવો જ દેખાવમાં મળતો આવતો હોય અને એ પ્રાણીનો સંપૂર્ણ વિકાસ થાય. તો આ પ્રકારના જે લક્ષણો ધરાવે તેમનો વિકાસ એ સીધો પ્રકારનો વિકાસ કહેવાય, જે સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. જેમ કે હું તમને કહું કે આ અંડપિંડ છે, આ અંડવાહિની નિવાપ છે, હવે આમાં તમે જોઈ શકો કે આ આપણે મનુષ્યના પ્રજનન તંત્રની વાત કરી છે. હવે એમાં આની વાત કરી છે કે અંડપિંડ છે, આમાંથી અંડકોષ બહાર નીકળે છે. આ અંડકોષ અંડવાહિનીમાં, અંડવાહિની નિવાપ, અને આપણે અંડવાહિની નિવાપ કહીએ છીએ, આમાંથી અંડકોષ બહાર નીકળી અને આગળ વહન પામે છે અંડવાહિનીમાં, એવું બંને બાજુ થતું હોય. હવે અંડકોષ જ્યારે અહીં કને પહોંચે છે આ જગ્યાએ અને નરમાંથી આવતા શુક્રકોષો એ અંડવાહિની દ્વારા અહીં સુધી ગતિ કરતા આ જગ્યાએ પહોંચે છે. આ જગ્યાએ જે બતાવી છે ત્યાં અંડકોષના અંદર શુક્રકોષ દાખલ થાય છે, શુક્રકોષનું ડીએનએ આના અંદર દાખલ થાય છે અને અહીં કને ફલિતાંડ બને છે. આ ફલિતાંડ આગળ વધતું જાય છે એમ તેમાં 2 કોષો, 4 કોષો, 16 કોષો એમ અહીં પહોંચતા પહોંચતા 16 કોષો જે આપણે જેને કહીએ છીએ એવું મોરુલા જેને કહેવાય છે, એ ફલિતાંડ હવે અહીં કને મોરુલા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ એ મોરુલા આગળ વધતું જાય છે અને ગર્ભાશયની જે દિવાલ છે એના અંદર આ ફલિતાંડનું સ્થાપન થાય છે અને ત્યારબાદ અહીં કને આ ગર્ભાશય કોથળીમાં, ગર્ભાશયની દિવાલમાં એ મોરુલા જે ગર્ભ છે, જે ફલિતાંડ એનું સ્થાપન થઈ જાય છે અને અહીં ગર્ભનો વિકાસ થાય છે અને 9 મહિનામાં, મનુષ્યની વાત કરી તો 9 મહિના સુધી એ ગર્ભનો સતત વિકાસ થયા કરે છે અને માનવ શરીરના બધા અંગો બને છે. તો અહીં વાત આપણે આવી હતી કે સીધો વિકાસ, સીધા વિકાસના અંદર જે અહીં 9 મહિનાનું જે બાળકનો વિકાસ થાય છે, એના અંગો બને છે, એનું શરીરરચના એ સંપૂર્ણ આપણને એમ કહે છે કે એ એના પિતૃને લક્ષણોને જ મળતું આવે છે, એટલે કે એના દેખાવમાં એના પિતૃ જેવો જ જોવા મળે છે અને આવું બધા સસ્તન પ્રાણીઓમાં હોય છે. સસ્તન પ્રાણી એટલે જે બચ્ચાને જન્મ આપે,
જે પ્રાણી બચ્ચાને જન્મ આપે એ બધાના અંદર આ પ્રકારનો વિકાસ, સીધો વિકાસ જોવા મળે છે કે એનો વિકાસ થતો બાળક એ એના પિતૃને મળતો આવતો હોય છે. એ જ રીતે બીજું આપણે જોઈએ છીએ પરોક્ષ વિકાસ. તો જે પ્રાણીઓમાં ઈંડામાંથી ઉત્પન્ન થતો સજીવ, એટલે કે પ્રાણી આ જ રીતે અંડકોષ શુક્રકોષ એમાં ફલિત થયા છે, એનું જે ફલિતાન છે, હવે એ એના માદાના ગર્ભાશયમાં ત્યાં આવા પ્રાણીઓમાં ત્યાં વિકાસ નથી થતો, પણ એક આપણે કહી કે જે ઈગ જે ઈંડું જે છે એને આ માદા પ્રાણી બારે ત્યાગ કરી દે છે અને એ ઈંડામાં જે ઉત્પન્ન થતો જે સજીવ છે, બાળક છે જે છે, ગર્ભ જે છે, તો એ બચ્ચાનો જે વિકાસ થાય છે એ સીધો સંપૂર્ણ વિકાસ થતો નથી, અથવા આપણે એમ કહીએ કે સીધો એના પિતૃ પ્રાણી જેવો દેખાવમાં હોય એવી પ્રકારનો એમાં વિકાસ થતો નથી, એના પિતૃઓને મળતો ના આવે. પણ જ્યારે એ ઈંડાનું કવચ તૂટે છે ને એમાંથી જ્યારે ગર્ભ જે છે, જેના ઉત્પન્ન થતો જે સજીવ છે, એ પહેલાં ડિમ્બી અવસ્થા પ્રાપ્ત કરે છે, એમાંથી પસાર થાય છે અને ત્યાર પછી તે પિતૃ જેવા લક્ષણો ધરાવે છે. એટલે કે જ્યારે એ જે એના અંદર ઉત્પન્ન થતો જે સજીવ છે એ સજીવ સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી પિતૃ જેવા લક્ષણો ધરાવે છે, એની પહેલાં એને ડિમ્બી અવસ્થામાંથી પસાર થવું પડે છે. જેમ કે આપણે કહીએ કે દેડકો છે, તો દેડકો જે ઈંડું આપે છે એમાંથી ઉત્પન્ન થતું જે આપણે જેને આપણે ડિમ્બી અવસ્થા કહીએ છીએ એમાંથી એને પસાર થવું પડે છે, જે આપણે હમણાં જોઈએ. હવે તમે જોવો છો અહીં કને કે દેડકામાં પ્રથમ દિવસનો વિકાસ આ દેડકાનું ઈંડું છે. તો કેટલું સૂક્ષ્મ તમે જોવો છો, કેટલું ઈંડાનો ઈગનો આકાર કેટલો નાનો છે, જે એક આંગળીના ઉપર તમે જોઈ શકો છો. તો આવા કેટલા બધા ઈંડા એકસાથે દેડકો છે મુક્ત કરે છે. આ પહેલા દિવસનો પ્રથમ દિવસનો વિકાસ છે, એના પછીનો આ બીજા દિવસનો વિકાસમાં એ ટેટપોલ જેવી વ્યવસ્થા પ્રાપ્ત કરે છે. આ આપણે દેડકાનું શરીરની બહારે થતો પરોક્ષ વિકાસ વિશે સમજીએ છીએ. ત્રીજા દિવસે તમે જોવો છો 8 મિલીમીટર લાંબુ માછલી જેવો એનો દેખાવ જોવા મળે છે આપણને. એના પછી ચોથા દિવસે તમે એનો વિકાસ જોવો છો. તમે આ બધા જેટલો વિકાસ છે એ દેડકાનો સીધો વિકાસ દેડકા જેવો દેખાતો નથી, પરંતુ તમે જોઈ શકો છો આ કે આ બધો વિકાસ ધીરે ધીરે ઈંડામાંથી બહાર નીકળે બાદ થાય છે. આ 9મા દિવસનો વિકાસ તમે જોવો છો. એવી રીતે 13મા દિવસનો જે વિકાસ છે જેમાં દેડકાનો જેને ટેડપોલ આકાર જ કહેવાય છે, જે 25 મિલીમીટર લાંબુ લંબાઈ ધરાવે છે, તો આ રીતે એ સંપૂર્ણ દેડકા જેવું નથી લાગતું, તમે જોઈ શકો છો. આસ્તે આસ્તે ઘણા દિવસો પસાર કર્યા પછી એ આ રીતે દેડકા જેવું દેખાશે. આ જેમ કે 22મા દિવસે 32 મિલીમીટર લંબાઈ ધરાવે છે અને પાછળના પગ તમે જોઈ શકો છો કે હવે એના પગ દેખાવા લાગ્યા છે. એ જ રીતે 27મા દિવસે ટેડપોલનો આપણે આકાર જોઈ શકીએ છીએ. ત્યાર પછી 42 મિલીમીટર જેવી લંબાઈ ધરાવે છે 30મા દિવસે. તો આ રીતે એ શરીરની બહારે એના પિતૃ શરીરની બહારે આ રીતે વિકાસ થાય છે અને સંપૂર્ણ એના જેવું દેખાતું નથી લક્ષણોમાં. આસ્તે આસ્તે સ્વરૂપ બદલે છે, જ્યારે સસ્તન પ્રાણીઓમાં આવું હોતું નથી. એના બાળકનો વિકાસ અને પિતૃ જેવો જ ગર્ભના અંદર એવો જ બાળકનો દેખાવ લાગે છે. આ 33મા દિવસે તમે જોવો છો કે પાછળના પગ દેખાવા લાગ્યા છે અને 45 મિલીમીટર જેટલી લંબાઈ એને પ્રાપ્ત કરી લીધી છે. એ તમે જોયું હતું આંગળીના આંગળી ઉપર કેટલા સૂક્ષ્મ એના ઈંડા હતા, નાના ઈંડાનો આ જે તમે ભાગ આકાર તમે જોઈ શકતા હતા દેખાવમાં. હવે એના આગળના પગ મજબૂત બન્યા છે, પૂંછડી નાની થવા લાગી છે 37મા દિવસે. આ રીતે આમ કરતા
જે 40મો દિવસ આવશે ત્યારે એને પૂંછડી એકદમ અદ્રશ્ય થઈ જશે અને દેડકાનો સંપૂર્ણ વિકાસ અહીં પૂર્ણ થઈ જશે। હવે તમે એ જ રીતે વંદાના અંદર આપણે જે સંધિપાત સમુદાયની વાત ચાલતી હતી તો જેમ વંદામાં પણ તમે જોઈ શકો છો પણ બંને આકૃતિમાં કે એ પણ આ રીતે જ ઈંડું મુક્ત કરે છે અને એમાં પણ ઈંડાના અંદર એનો વિકાસ થાય છે અને એના પછી એ વંદાનો જન્મ જ્યારે જન્મ બહારે થાય છે ત્યારે કીટ શિશુ આપણે કહીએ કે એ કીટ વંદો જે છે એનો પરોક્ષ રીતે વિકાસ થાય છે। એટલે કે તમે જુઓ છો કે બંને આકૃતિમાં જેમ કે અમેરિકન જે વંદો જે આપેલ આપણને બતાવ્યો છે એનું લાઈફ સાયકલ બતાવ્યું છે કે ઈંડામાંથી એનો જન્મ થયા બાદ તમે જુઓ છો કે એના પિતૃવંદા જેવો શરૂઆતમાં લાગતો નથી પણ અમુક સમય બાદ એને પાંખનો એનો વિકાસ થાય છે અને આ રીતે થોડા સમય બાદ એ વંદા જેવો આકારમાં દેખાય છે। તો આ રીતનો જે વિકાસ છે પરોક્ષ વિકાસનો બધા આ બધા ઉદાહરણો છે અને આવો વિકાસ છિદ્રકાય સમુદાયમાં સંધિપાત સમુદાય એટલા બધા સંધિપાતના બધા પ્રાણીઓ આવી ગયા દેડકો વગેરેના અંદર આ પ્રકારનો વિકાસ થાય છે કે જેમાં બચ્ચાનો જન્મ એ પ્રાણીના શરીરની બારે ઈંડાના અંદર થાય છે અને જ્યારે બચ્ચું જન્મ થઈને બહાર નીકળે છે ત્યારે એનું સ્વરૂપ એ સીધું એના પિતૃ પ્રાણીને મળતું આવતું હોતું નથી પરંતુ એને ડિંભી અવસ્થામાંથી પસાર થવું પડે છે। આસ્તે આસ્તે એના શરીરનો વિકાસ થાય છે અને ત્યાર પછી તેના પિતૃ પ્રાણી જેવું દેખાવમાં જોવા મળે છે। તો આ પ્રકારનો જે વિકાસ છે ને એ પરોક્ષ વિકાસ છે। તો આ તમે સીધો અને પરોક્ષ વિકાસ શું છે એના વચ્ચેનો તફાવત સમજ્યા। હવે આપણે અભ્યાસ કરીએ છીએ કોષ્ઠાંત્રી સમુદાય આના લક્ષણો શીખશું આપણે। હવે તમને નામ ઉપરથી જ ખબર પડતી હશે કોષ્ઠ અંગો પોલાણ ધરાવતા આવી શરીરરચના ધરાવતા સમુદાયના પ્રાણીઓ અથવાનું બીજું નામ એવું કીધું છે દંશક કે આવા સમુદાયના પ્રાણીઓ એ દંશક ડંખાગીકાઓ ધરાવે છે ડંખ કોષો ધરાવે છે બીજા પ્રાણીઓથી બચવા માટે એટલે આ સમુદાયના પ્રાણીઓને દંશક તરીકે પણ ઓળખીએ છીએ। તો આ પ્રાણીઓ એ જલજ પાણીમાં જોવા મળે છે મુખ્યત્વે દરિયાઈ પાણીના અંદર વધારે તેઓ કાં તો સ્થાયી જીવન ધરાવે છે અથવા મુક્ત તરી શકે એવા હોય છે। જેમ તમે આગળ સચ્છિદ્ર સમુદાયમાં જોયું તો એ મોટાભાગે સ્થાયી જીવન ધરાવે છે તો આ સમુદાયના પ્રાણીઓ બંને પ્રકારના હોઈ શકે છે એટલે કે સ્થાયી જીવન પણ હોય છે અને તરી શકે એવા એમની પાસે સૂત્રાંગો હોવાના કારણે એ તરી પણ શકે છે। જેમ તમે અહીંયા કને બે આ ફોટોગ્રાફ જોવો છો કે એક જેલીફિશનું બતાવ્યું છે અને એક સમુદ્ર ફૂલનું બતાવ્યું છે સમુદ્ર ફૂલ છે એ સ્થાયી જેવી રચના ધરાવે છે એક જગ્યાએ સ્થાયી હોય છે અને જેલીફિશ છે એના કારણે આ સૂત્રાંગોની મદદથી એ તરી શકે છે। તો બંને પ્રકારના આ પ્રાણીઓ આ સમુદાયમાં છે તેઓ અરીય સમિતિ ધરાવે છે। હવે અરીય સમિતિ આપણે સમિતિના પ્રકાર જોયા હતા કે કાં અસમિતિ પ્રકાર હોય અથવા અરીય સમિતિ હોય અથવા દ્વિપાર્શ્વી હોય। અરીય સમિતિ એટલે કે આપણે એના શરીરના અંગને કોઈપણ ત્રિજ્યાથી કાપીએ છીએ કોઈપણ અરીય બાજુથી કાપીએ છીએ તો એના શરીરના બે ભાગ સરખે સરખા પ્રાપ્ત થશે। આપણે એને ગમે તે શરીરના ગમે તે અરીયથી ગમે તે ત્રિજ્યાથી કાપીએ છીએ તો એના શરીરના બે ટુકડા બે ભાગ એ સરખા જ મળશે એટલે એ અરીય સમિતિ ધરાવે છે જે પ્રાણી સમુદાયને ઓળખવા માટેનું મુખ્ય એક લક્ષણ છે આપણે આગળ ભણી ગયેલા છે। દંશક નામ એ સૂત્રાંગો અને શરીર પર રહેલી ડંખાગીકાઓ કે ડંખ કોષો કે સૂત્રાંગ કોષો ધરાવતી રચનામાંથી ઉદ્ભવેલ છે। આ સમુદાયના પ્રાણીઓને આપણે દંશક એટલે જ કીધું છે કે એમાંથી સૂત્રાંગો નીકળે છે શરીર પર રહેલી ડંખાગીકાઓ હોય છે કે ડંખ કોષો હોય છે કે સૂત્રાંગ કોષો જેને આપણે કહીએ છીએ જેને તરવામાં મદદ કરે છે સૂત્ર અને અન્ય પ્રાણીઓથી એને બચવામાં પણ એને મદદ કરે છે પોતાનું અસ્તિત્વ ટકાવવામાં પણ મદદ કરે છે। તો આવી રચના
એ ધરાવે છે. તમે જોયો છો જેમ કે અહીં કને એક આ ડંખા ગીકા છે, આ બતાવી છે આપણે ડંખ કોષો, જેમ આપણે ઘણા એવા વનસ્પતિઓ કાંટાળી વનસ્પતિઓ જોઈએ છીએ, જેમ તો એ ઘણા પ્રાણીઓથી બચવા માટે એવી ડંખા ગીકાઓ ધરાવે છે. એમ આ પ્રાણીઓને પણ એવી ડંખા ગીકાઓ છે. આ આ સૂત્રાંગો તમે જોઈ શકો છો, એમ જેલીફિશમાં સૂત્રાંગો છે તમે જોઈ શકો, જેની મદદથી એ તરી શકે છે. આ પ્રાણીઓ પેશી સ્તરીય આયોજન ધરાવે છે. હવે પેશી સ્તરીયનો એક પ્રકાર આપણે ખબર છે કે પ્રાણી સમુદાયને ઓળખવા માટેના જે લક્ષણો હતા એ કાં પેશી કાં કોષસ્તરીય હોય. એ કોષસ્તરીય પ્રકારનું આયોજન હોય અથવા પેશી સ્તરીય આયોજન હોય. અથવા અંગ સ્તરીય આયોજન હોય. આ ત્રણમાંથી કોઈ પણ એક સ્તરીય આયોજન હોય. તો સચ્છિદ્ર સમુદાયમાં જોયું તો આપણે કોષ સ્તરીય આયોજન હતું, એમાં કોષો સ્વતંત્ર રીતે કાર્ય કરતા હતા. જ્યારે આ સમુદાયના પ્રાણીઓને માં પેશી સ્તરીય આયોજન છે, એટલે કે એના શરીરમાં બધા કોષો સાથે મળીને એક પેશી જેવી રચના બનાવે છે. હજીની શરીર રચના સંપૂર્ણ વિકસિત નથી, એટલે કે એના શરીરમાં એવા સંપૂર્ણ અંગો નથી બન્યા, જઠર હૃદય ફેફસા આવા અંગો નથી બન્યા, આવા અંગોનો જે વિકાસ નથી થયો, એટલે એમાં અંગ સ્તરીય નથી, પણ પેશી સ્તરીય સુધીની એની શરીર રચના બની ગઈ છે. ત્યાં સુધીનો પ્રાથમિક સંરચના એની તૈયાર થઈ ગઈ છે. આ સિવાય પછી આગળ આપણે જોઈએ તો તેઓ દ્વિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે. તો આપણે એ પ્રકાર સમજી ગયા હતા, કેટલાક પ્રાણીઓ એની શરીર રચનાનું નિર્માણ એના ગર્ભસ્તરીય આયોજન દરમિયાન કાં દ્વિગર્ભસ્તરમાંથી થાય છે અથવા ત્રિગર્ભસ્તરમાંથી થાય છે. આનો વિસ્તૃત આપણે અભ્યાસ આગળના વિડીયોમાં તમે જોઈ શકશો. તો દ્વિગર્ભસ્તરીય એટલે કે એના શરીરનું નિર્માણ બે ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલું છે. તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા ધરાવે છે, જેને આપણે અહીં કને કીધું છે આંત્ર, એટલે કે અહીં જે આંતરડા આપણે જે કહીએ છીએ ગેસ્ટ્રોવેસ આપણે કહીએ છીએ કે વેસ્ક્યુલર કેવિટી, કોષ્ઠાંતર ગુહા ધરાવે છે. હવે તમે જોઈ શકો કે એના શરીરમાં ખોરાક જવા માટેનું જે પોલાણ છે, છિદ્ર જે છે એક જ બાજુથી છે. આ તમે જોઈ શકો છો એક જ છિદ્ર છે અને અંદર પોલાણ જ છે વધારે, એટલે આપણે એને કોષ્ઠ કીધું છે, કોષ્ઠાંતર. તો એના શરીરમાં કોઈ ખોરાક ના ઘટકોને દાખલ થવા માટે એક જ માર્ગ છે, અને શરીરના પોલાણમાં દાખલ થયા પછી ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી એટલે કે આ એના આંત્ર માર્ગના અંદર પોલાણમાં જે ખોરાકના ઘટકો છે એનું પાચન થઈ જશે, અને પછી એ જ ખોરાકનામાં રહેલો અપાચિત નકામો ભાગ છે એ એ જ માર્ગ દ્વારા બહાર નીકળી જશે. આ રીતની એમાં શરીરમાં પાચન માટેની ગોઠવણી છે, એનું પાચન તંત્ર એવું છે એક માર્ગીય. જેમ હમણાં આપણે જોશું કે પૃથુકૃમિ સમુદાયમાં પણ આ રીતનું જ શરીર રચના હોય છે. આ સિવાય આપણે એમાં જોઈએ તો એમાં પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય છે, એટલે કે એના શરીરમાં જે પણ ખોરાકના ઘટકો અંદર દાખલ થશે એ ખોરાકના ઘટકોમાં રહેલું પોષક તત્વો એને શોષવા માટે એના કોષો સ્વતંત્ર રીતે પણ કાર્ય કરશે. એટલે કે સમજી લો કે કોષો જે છે એ ખોરાકના કણોને અંદર ગ્રહણ કરી લેશે, અને એ ખોરાકના કણોમાંથી જરૂરી પોષક તત્વો એ કોષો મેળવી અને એ ખોરાકના કણોમાંથી નકામો ભાગ બહાર કાઢી નાખશે. આ રીતનું કાર્ય એના શરીરમાં કોષો પણ કરે છે, અને ઘણીવાર કોઈક વધુ એવા આપણે કહીએ કે મોટી સંરચના ધરાવતા પોષક તત્વો હોય, જેમ પ્રોટીનને, જેમ આપણા શરીરમાં જોઈએ છે કે આપણા શરીરમાં જે પ્રોટીનયુક્ત આપણે ખોરાક ખાઈ તો આપણું શરીર એવા ઘણા ઉત્સેચકો બનાવે છે, અને આ ઉત્સેચકો એ ખોરાકમાંથી પ્રોટીનને શોષવામાં મદદ કરે છે અને આપણા રુધિર પ્રવાહમાં દાખલ કરાવે છે, આપણા કોષો સુધી એ ઘટકો પહોંચે છે. એવી રીતે ઘણા એ એવા ખોરાકને જ્યારે ગ્રહણ કરે જેમાં પ્રોટીન સંરચના બહુ મોટી હોય ત્યારે એને એક કોષ કાર્ય નથી કરી શકતું એને પાચન કરવામાં, ત્યારે ઘણા કોષો સાથે મળીને એ ખોરાકના ઘટકો ઉપર ઉત્સેચકો કે એવા
જે દ્રવ્યો છે, શ્લેષ્મ છે, એનો સ્ત્રાવ કરે છે અને એમાંથી પોષણ મેળવે છે. એટલે કે આપણે એમ કહેશું કે એને બહિર્કોષીય પાચન પણ કહી શકીએ. એટલે અંતકોષીય, જરૂર પડે તો અંતકોષીય પાચન પણ કરે છે અને જરૂર પડે તો બહિર્કોષીય પાચન પણ કરે છે. આ સિવાય કેટલાક પ્રાણીઓ, જેવા કે આપણે કીધું છે પરવાળા, એમાં કેલ્શિયમ કાર્બોનેટનું એક સંગઠિત અંત કંકાલ ધરાવે છે. આ પ્રાણીઓ, દંશકો, એ પરવાળા જેવા, જેમ કે વાત કરી છે કે પરવાળા, આપણે કીધું છે કે કેલ્શિયમ કાર્બોનેટનું, જેમ શંખના અંદર તમે જોવો છો એવી રીતે આના શરીરને મજબૂતાઈ, એના શરીરને બાહ્ય બીજા પ્રાણીઓથી બચવા માટે, એના મૃદુ અંગને બચાવવા માટે એવા અમુક કઠણ એવા કેલ્શિયમ કાર્બોનેટના, જેમ આપણા શરીરને આધાર આપવા માટે કેમ હાડકાનું બંધારણ છે, જેમ ખોપડી છે આપણા મગજને રક્ષણ કરે છે, એવી રીતે આના શરીરને, પોતાના શરીરને બચાવવા માટે એ આવા કેલ્શિયમ કાર્બોનેટના અંત કંકાલ, અંદરનો કંકાલ ધરાવે છે. જેમ તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીં કને કે આકૃતિમાં તમે અંત કંકાલ જેવી રચના અંદર જોઈ શકો છો, જેના શરીરને, અંદરના પોલાણને રક્ષણ આપે છે, જેમ તમે આના અંદર જોઈ શકો છો. તેમના મૂળભૂત બે દૈહિક સ્વરૂપ છે. બે પ્રકારના આ સમુદાયના પ્રાણીઓ જોવા મળે છે શરીર રચનાવાળા, એક પુષ્પક પ્રકારના, એક છત્રક પ્રકારના. તમે જો આ ફોટોગ્રાફમાં બતાવ્યું છે કે આ જે રચના જે છે, આ સમુદ્ર ફૂલનું ઉદાહરણ છે, જે પુષ્પક પ્રકારનું ગોઠવણી છે, જે સ્થાયી હોય છે. અને એક છે જેલી ફિશ, જેનો આકાર તમે જોઈ શકો છો કે છત્રક, છત્રી જેવો આકાર દેખાય છે. એટલે આ બે પ્રકારનું એનું દૈહિક, એના શરીરની રચના હોય છે. પુષ્પક જે બતાવ્યું છે એ અદંડી અને નળાકાર સ્વરૂપ છે. તો તમે જુઓ એ કે અહીં કને જે પુષ્પકનો જે આકાર બતાવ્યો છે, આ અદંડી છે અને નળાકાર જેવો તમને આકાર દેખાય છે. દાખલા તરીકે આનું ઉદાહરણમાં આવે છે હાઇડ્રા, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, જેને જળવ્યાર કહે છે, અને સમુદ્ર ફૂલ આનું ઉદાહરણ છે, જેને આપણે એડેમસિયા કહીએ છીએ. સમુદ્ર ફૂલ એ આના પુષ્પક દૈહિક અંગોની શરીર રચનાવાળા જે આ સમુદ્રના પ્રાણીઓ છે એનું આ એક ઉદાહરણ છે. આ સિવાય છત્રકમાં જોઈ તો છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું સ્વરૂપ છે, જેનું ઉદાહરણ છે એક જેલીફિશ. જેલીફિશમાં ઓરેલિયા જે આવે છે, આ જેમાં ઓરેલિયા જેવી જેલીફિશ જે આવે છે એ આના ઉદાહરણો છે, જે તમે છત્રી જેવો આકાર જુઓ છો અને તરતું સ્વરૂપ, કારણ કે નીચે સૂત્રાંગો તમે જે જુઓ છો કે એની મદદથી એ પાણીમાં ધક્કો આપી અને તરી શકે છે, જે ઓરેલિયા એનું ઉદાહરણ છે. જેલીફિશનો ના અંદર ઓરેલિયા જેલીફિશ છે એ તમે જોઈ શકો આકૃતિમાં. આવા દંશકો કોષ્ઠાંત્રી કે જેઓ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે, બંને સ્વરૂપમાં હોઈ શકે, તેઓ એકાંતર જનન, સમ એકાંતરણ કે અનુજનન દર્શાવે છે. દાખલા તરીકે પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ કરે છે. તમે જોવો છો કે આપણે એમ કીધું છે કે આ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. આપણે કહીએ છીએ બંનેના શરીર દૈહિક રચના ભલે અલગ અલગ છે, પણ સમ એકાંતરણ અનુજનન આપણે જે કહીએ છીએ કે એમાં જે પુષ્પકો જે બતાવ્યા છે, આ જે શરૂ આ શરીર રચના જે બતાવી છે, આ પુષ્પકોની શરીર રચના બતાવી છે, એ અલિંગી દ્વારા પ્રજનન કરશે, અને જે જેલીફિશ છે જે બતાવ્યું છે આપણને, તો પુષ્પકો દ્વારા અલિંગી રીતે અને છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા થશે લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ. તમે જોશો એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે કે પુષ્પકોમાંથી જ છત્રકો બન્યા, પુષ્પકોમાંથી જ જેલીફિશ બની. એટલે આપણે એનો અર્થ એવો સમજીએ કે આ જે પુષ્પકો જે છે, સમુદ્ર ફૂલ એવી શરીરરચનાવાળા, અંગોવાળા શરીરરચનાવાળા આ સમુદાયના પ્રાણીઓ, એ અલિંગી પ્રજનન કરી અને જેલીફિશની ઉત્પત્તિ કરે છે. અને જે જેલીફિશ છે
એ લિંગી રીતે, લિંગી એટલે તમે જાણો છો કે એમાં નર અને માદા અલગ, એ રીતે એ પ્રજનન કરી અને એમાંથી જે પ્રાણી બનશે એ બધા સમુદ્ર ફૂલ એટલે કે પુષ્પકો હશે, ઉત્પન્ન કરતા હશે. એટલે આ રીતનું એના અંદર પ્રજનન કાર્ય હોય છે, એકબીજાની ઉત્પત્તિ કરે છે. પોતા જેવું જ પુષ્પકો છે તો પુષ્પકોનું જ સર્જન એવું કરે એવું નથી હોતું. પુષ્પકો જેવી ગોઠવણી શરીરરચનાવાળા પ્રાણીઓ એ અલિંગી રીતે પ્રજનન કરી અને જેલીફિશ જેવી પ્રાણીઓની ઉત્પત્તિ કરે છે. અને જેલીફિશ એ લિંગી જેવા આપણે કહીએ કે લિંગી જેવા શરીરરચના ધરાવતા એટલે કે નર માદામાંથી શુક્રકોષો અંડકોષોની મદદથી એ પુષ્પકો પ્રકારના શરીરરચનાની ઉત્પત્તિ કરે છે. કારણ કે જેલીફિશ તરી શકે છે, એકથી બીજી જગ્યાએ જઈ શકે છે, જ્યારે પુષ્પકો જે છે એ તરી શકતા નથી, એક જગ્યાએ ઊભા હોય છે. તો એ પોતાના શરીરનો અમુક ભાગ એને દૂર કરી અને આ રીતે અલિંગી પ્રજનન કરાવે છે. હવે આપણે ઉદાહરણો જોઈએ આના, તો મોટાભાગે તમે જોવો છો આમાં, તો તમે જોયું હમણાં કે દાખલા તરીકે આપણે ઓબેલિયા જે બતાવ્યું છે, આપણને ઓબેલિયાનું ઉદાહરણ છે. આ સિવાય આના ઉદાહરણોમાં ફિરંગી મનવાર તમે આકૃતિમાં જોઈ શકો છો, અથવા આપણે એમ કહીએ કે પોર્ટુગીઝ મેન ઓફ વોર સમુદ્ર ફૂલ, અથવા એડેમસિયા, આ બધા આ સમુદાયના પ્રાણીઓ છે. પેનાટુલા તમે જોવો છો આકૃતિમાં, એવી રીતે ગાર જે બતાવ્યું છે આપણને કે ગોર્ગોનિયા આપણે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ બધા કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે. એવી રીતે મિન્ડ્રીના, તો આ પણ કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે. તો આ રીતે તમે આ સમુદાયના પ્રાણીઓ વિશે અભ્યાસ કર્યો, જોયું અને આ સમુદાયને તમે સરસ રીતે ઓળખ્યા કે આ સમુદાયના પ્રાણીઓ કયા પ્રકારના હોય છે. હવે આપણે આ સમુદાયના જે પ્રાણીઓ છે એનું દરિયાના અંદર આપણે સાચો વ્યૂ જોઈએ છે કે આ પ્રાણીઓ કેવા દેખાય છે અને કઈ રીતે એનું જીવન પસાર કરે છે. તો તમે જુઓ છો કે આ સમુદાયમાં જે જેલીફિશ છે એ જેલીફિશનું તમે આખા જોઈ શકો, તમે જોઈ શકો છો કે એમાં છત્રી જેવું એનો ભાગ દેખાય, છત્રક જેવું, અને એના સૂત્રાંગો જે છે એની મદદથી પાણીમાં કઈ રીતે ધક્કો મારી પાણીના અંદર હલેસાની જેમ આપી અને તરી શકે છે. અને આ રીતે છત્રકની મદદથી અને સૂત્રાંગોની મદદથી એ સરળતાથી પાણીમાં તરી શકે છે. તો આ જેલીફિશની જે વિવિધ જાતો છે આપણે એ આપણે જોઈ શકીએ છીએ, જે દરિયા સમુદ્રના અંદર આપણને દેખાડ્યું છે કઈ રીતે પાણીમાં તરે છે. અને કઈ રીતે એને છત્રકનો અને સૂત્રાંગોનો ઉપયોગ કરે છે. નીચે તમે જોવો છો એના મોટા સૂત્રાંગો છે. એ જ રીતે આપણે બીજું એવું સમુદ્ર ફૂલ જે છે એ તમે જોઈ શકો છો કે સમુદ્ર ફૂલ પાણીના અંદર એની વિવિધ જાતો, જેમાં આપણે ઘણી બધી એને સમુદ્ર ફૂલની જાતો જોઈ એ કયા પ્રકારની છે એમાં એ જોઈ શકીએ છીએ આપણે. આની આનો ફોટોગ્રાફ હમણાં આપણે હાલમાં જોયેલો. આ બધા સમુદ્ર ફૂલના જ વિવિધ જાતો દેખાડી છે. જેમાં આપણે ગોર્ગોનિયા સી ફેન જોયું હતું, અને એના જે સૂત્રાંગો છે જોવો છે કે સૂત્રાંગો કઈ રીતે ખોરાકને પકડવામાં અથવા જમીનને માં પોતાને સ્થાયી રાખવા માટે
કાર્યકર્તા હોય છે. અહીં કને એક ગતિ કરતો આવું સમુદ્ર ફૂલ બતાવ્યું છે જે કઈ રીતે તરે છે. આ પણ સમુદ્ર ફૂલનું જ ઉદાહરણ છે, એને વિવિધ જાતો છે. દરેક જાતોમાં તમે જોવો છો કે એમાં સૂત્રાંગો આવેલા છે. આ રીતે હજી આપણે એક વધુ ઉદાહરણ હાઇડ્રાનું જોઈ. આ સૂક્ષ્મ રચના બતાવી છે કઈ રીતે હાઇડ્રા એના સૂત્રાંગોની મદદથી ખોરાકને પકડે છે, એ આ વિડીયોમાં દેખાડ્યું છે. એટલે આ સાચી રચના છે. તમે જોવો છો એક કીટક નાનો એવો જંતુ જે છે એના હાઇડ્રા એના સૂત્રાંગોની મદદથી કઈ રીતે એ ખોરાકને પકડી અને મુખ સુધી લઈ જાય છે અને એને ગ્રહણ કરે છે. અને એમાં રહેલા પ્રોટીન કે દ્રવ્યો જે છે એને એ શોષી લે છે. તો આ આપણે જોયું કે હાઇડ્રા જે આ સમુદાયનું જે વર્ગનું પ્રાણી છે એ કઈ રીતે આ સૂત્રાંગોની મદદથી ખોરાકને પકડવાનું એને ગ્રહણ કરવા માટે કઈ રીતે ઉપયોગ કરે છે એ તમે જોઈ શકો છો. આમાં તો આ રીતે આપણે આ સમુદાયના બધા પ્રાણીઓનું બહુ વિસ્તૃતમાં એના દરેક ફોટોગ્રાફ સાથે અને વિડીયો સાથે આપણે અભ્યાસ કર્યો, જેથી કરીને આપણને એના દરેક મુદ્દા અને જલ્દી યાદ રહી જશે. તો આ રીતે આપણે આ સમુદાયનો અભ્યાસ અહીં પૂર્ણ કર્યો. તો આ તમે જોયું હાઇડ્રા એના સૂત્રાંગો સાથે એની શરીરરચના. તો આ સાથે આપણે આ સમુદાયનો અભ્યાસ અહીં પૂર્ણ કર્યો. ત્યાર પછીનો આપણે જે ત્રીજો સમુદાય છે એ જોઈએ છે. અને આ સમુદાય જે છે કંકતધરા સમુદાય, એના વિશે વર્ણન આપણે કરીએ. તો આ પ્રાણીઓ સંપૂર્ણ દરિયાઈ છે, દરિયાની અંદર સંપૂર્ણ રીતે જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે. તમે એનો આકાર ઉપરથી જોઈ શકો કે આકાર જ તમે જોવો છો અખરોટ જેવો એનો આકાર છે. તેઓ અરીય સમમિતિ ધરાવે છે. હમણાં જ તમને વાત કરી અને આગળના આપણે જે કોસ્ટન સમુદાય જોયું એ રીતે આ સમુદાયના પ્રાણીઓ જે છે એને ગમે તે ત્રિજ્યામાંથી તમે એને કાપો તો એના બે ટુકડા જ્યારે થશે ત્યારે એના બંને શરીરના બે ભાગો એક સમાન જ હશે. આ પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય અને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. આપણે જે મુખ્ય લક્ષણો જોયા હતા પ્રાણી સમુદાયમાં એમાં આનો શરીરરચના દ્વિગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. અને શરીરની જે અંદરની રચના છે એ પ્રાથમિક પ્રકારનું એટલે કે પેશી સ્તરીય આયોજન છે. હજી એના અંદર અંગનું નિર્માણ થયું નથી એટલે હજી પેશી સ્તરીય આયોજન છે. શરીર એ પક્ષમોની કંકત તકતીઓ, એના અંદર જે તમે જોવો છો આ બધા પક્ષમો દેખાય છે અને કંકત તકતીઓ આવી પ્લેટ્સ બતાવી છે કોમ. આ કહેવાથી 8 બાહ્ય હરોળ
ધરાવે છે, જે એને પ્રચલનમાં મદદ કરાવે છે. આવી તકતીઓ એને પ્રચલનમાં પાણીના તરવામાં આગળ વધવામાં મદદ કરે છે. તેમાં બહિર્કોષીય અને કોષાંતરીય એમ બંને પ્રકારનું પાચન છે. હવે આપણે યાદ રાખવાનું છે કે આ સિવાય આવા બંને પાચન ધરાવતું આપણે કયું સમુદાયની પહેલાં આપણે ભણી ગયા, તો કોષ્ઠાંતરી સમુદાય. એમાં પણ આ જ રીતે કે જ્યારે આ સમુદાયના પ્રાણીઓ ખોરાકના ઘટકોને જ્યારે ગ્રહણ કરે છે ત્યારે જરૂર પડે, જો ખોરાકમાં ઘરેલા પોષક તત્વો એ નાના અણુસ્તરીય આયોજન ધરાવે, તો એના કોષો એ ખોરાકના કણોને દરેક સ્વતંત્ર કોષો જ એને ગ્રહણ કરી લેશે અને એમાંથી પોષણ મેળવી અને એ ખોરાકના નકામા ભાગને બહાર કાઢી નાખશે. અને જો જરૂર પડે કે જે એને ખોરાક ગ્રહણ કર્યો છે એ વધુ મોટી પ્રોટીન સંરચના ધરાવે છે અને ત્યારે એ એકલા કોષો એમનું પાચન નથી કરી શકતા, ત્યારે ભેગા મળીને, ઘણા કોષો ભેગા મળીને જરૂરી એવા ઉત્સેચકો, એવા દ્રવ્યો એ આ પોષક ઘટકો ઉપર ઉમેરે છે અને એમાંથી પોષણ મેળવે છે. તો આ રીતે એમાં બહિર્કોષીય અને કોષાંતરીય બંને પ્રકારનું પાચન થાય છે. એમાં જૈવિક પ્રદીપ્યતા સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ છે કે એના શરીરમાં આવી ખાસ ઇલેક્ટ્રોનિક આવી ગોઠવણી જોવા મળે છે કે એને શરીર આવા ઇલેક્ટ્રોનિક ગોઠવણીને કારણે એ ઉર્જા ઉત્પન્ન કરે છે અને એક પ્રકાશ સ્વરૂપે ચમકે છે. એ કંકરધરોમાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે, આવું બીજા સમુદાયમાં જલ્દી જોવા મળતું નથી. ટૂંકમાં એ જેમ આપણે રેડિયમની જેમ રાતના જેમ કહીએ છીએ કેમ ચમકે છે, એ રીતે આ સમુદાયના પ્રાણીઓ એ પાણીમાં ખાસ આવા વિદ્યુતીય ઉત્પન્ન કરવાના કારણે એ ચમકે છે, જેના કારણે એ જરૂરી એવા પોષક જીવજંતુઓ કે આવા ઘટકો છે એને પોતાની તરફ આકર્ષી શકે છે અને એનો શિકાર બનાવીને ખોરાક મેળવે છે. તેઓમાં લિંગ ભેદ નથી, ફક્ત લિંગી પ્રજનન કરે છે. એટલે કે એ સીધું લિંગી પ્રજનન કરવાનું છે, નર માદા પ્રકારનું. હવે લિંગ ભેદ નથી એમાં, આપણે એમ કહીએ કે નર માદા એ રીતે અલગ અલગ જોવા નથી મળતા, પણ હા એવું છે કે એમાં લિંગી પ્રજનન છે કે નર કોષો જે શુક્રકોષ જે નર અંગ જે શરીરનો ભાગ છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને માદા ભાગ છે એ એમાં રહેલા અંડકોષો ઉત્પન્ન થાય છે અને એમાંથી પ્રજનન થાય છે, ફલિતાંડ બને છે. એટલે એ ફક્ત લિંગી પ્રજનન કરશે. એમાં બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ છે. હમણાં જ તમે સમજાવ્યું મેં કે એમાં જે ફલન થશે એ બારે થશે, એટલે કે શરીરના અંદર ફલન નહીં થાય. જેમાં આપણા મનુષ્ય શરીરના અંદર માદાના અંડવાહિનીમાં અંડકોષો અને નરના શુક્રકોષો એ માદાના અંદર જ અંડવાહિનીમાં જ ફલન થાય છે અને એનો વિકાસ સીધો ગર્ભાશય કોથળીમાં સીધો વિકાસ થાય છે. એવી રીતે આના અંદર શરીરના અંદર વિકાસ નથી થતો, ફલન પણ જે અંદર નથી થતું, શુક્રકોષો અંડકોષો દ્વારા જે ફલન થાય ને એ આના અંદર નથી થતું, એને બારે ત્યાગ કરી નાખે છે, એટલે કે બારે એનું ફલન થાય છે અને ત્યાં જ એનો પરોક્ષ ગર્ભે વિકાસ થાય છે. પરોક્ષ એટલે આગળ સમજાવ્યું હતું કે જ્યારે એ આસ્તે આસ્તે આ સમુદાયના પ્રાણીઓ જ્યારે એના બચ્ચાનો વિકાસ થતો હશે તો એ પિતૃ જેવા દેખાતા નહીં હોય, એટલે પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ છે. એમાં આપણે ઉદાહરણ જોઈએ તો આકૃતિમાં જેમ બતાવ્યું છે આપણને કે આ જે પ્યુરો વેકિયા અને ટીનોપ્લેના આ સમૂહ જે પ્રાણીઓ જે છે તમે જોવો છો બને આકૃતિમાં, પ્યુરો વેકિયા આ તમે આકૃતિ તમે ફોટો જોઈ શકો છો, અને એક છે ટીનોપ્લેના આ પણ તમે જોઈ શકો છો. આ બંને એ આ સમુદાયના પ્રાણીઓ છે. તો આ રીતે આપણે કંકરધરાનો સંપૂર્ણ અભ્યાસ અહીં પૂર્ણ કર્યો. હવે આ પ્રાણીઓની આપણે દરિયાના અંદરની રિયલ ફૂટેજ જોઈએ કે આ પ્રાણીઓ દરિયાના અંદર
કઈ રીતના દેખાય છે અને કઈ રીતે જીવન પસાર કરે છે, કઈ રીતે તરે છે. તો તમે જોવો છો કે આ બહુ નાના પ્રાણીઓ છે અને તમે એની તકતી જોઈ શકો છો કઈ રીતે ચમકે છે. અને જે આપણે જૈવિક પ્રતિપ્તતા જે કહીએ છીએ, જે સૂક્ષ્મ કણોને કે બીજા નાના જીવજંતુ કણોને પોતાની તરફ આકર્ષવા માટેની એની શરીરરચના આવા વિદ્યુતીય આવરણથી તકતીઓમાંથી પસાર થાય છે અને જે તમે જોઈ શકો છો કઈ રીતે ચમકે છે. તો આ પ્રકારની એની રચના જોવા મળે છે. ચારે બાજુ તમે જોવો છો કે તકતીઓનું એક આખું આવરણ બને છે, એક આવરણ ઘેરે છે. અને જે લ્યુમિનન્સ આપણે જે કહીએ છીએ, જેમ રેડિયમ, એવી રીતે આ જે તકતીઓ છે એમાંથી વિદ્યુતીય આ તકતીઓમાંથી આવા રસાયણો છે, જે રસાયણની મદદથી પ્રદીપ્ત થાય છે પ્રકાશ, આપણે જે કહીએ જુદી જુદી તરંગ લંબાઈના, જે બીજા પ્રાણીઓને નાના જીવજંતુને કીટકોને પોતાની તરફ આકર્ષી શકે એ પ્રકારની આ ઉર્જા જે છે એ આ તકતીઓની મદદથી મુક્ત કરે છે. આ બધા પ્રાણીઓ એ આ કંકતધરા સમુદાયના જ છે. તો આ રીતે આપણે આજે ત્રીજો સમુદાય એવા કંકતધરાના વિષયનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો. બાકીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.